હવે આગળ વાત કરીએ તો રાધનપુરની રાધનપુર ખાતે રાધનપુર મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે શૈક્ષણિક માર્ગદર્શન કેમ્પનું વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ચિંતન શિબિર યોજાઈ હતી અત્યારે સમાજમાં લોકોને શિક્ષણ મળી રહે તે માટે દરેક સમાજના લોકો દ્વારા ચિંતા કરવામાં આવે છે ત્યારે રાધનપુરમાં પણ રાધનપુર મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિયોદરના સંસ્કૃતિ વિદ્યાલયના શૈક્ષણિક સ્કૂલના ટ્રસ્ટી અને શિક્ષણ પ્રેમી તથા સમાજમાં શિક્ષણ અંગે હંમેશા ચિંતિત રહેતા સેવાભાવી નાસીર ખાન મલેક અને પ્રિન્સિપાલ ઉપસ્થિત રહ્યા હતા નાસીર ખાન મલિકે બાળકો અને વાલીઓને ખૂબ સુંદર રીતે માર્ગદર્શન આપ્યું હતું અને બાળકોને હકારાત્મકતા લાવી જીવનમાં આગળ વધવા માટે આહવાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વાલીઓની જવાબદારીઓ શિક્ષણ પ્રત્યે સજાગતા અને આગામી ભવિષ્યમાં સમાજ સામે શૈક્ષણિક પડકારો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી અને ત્યાર પછી ટોપ થ્રીમાં આવેલ વિદ્યાર્થીઓને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓએ હાજરી આપી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે રાધનપુર મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના સાથીઓ દ્વારા સારી એવી જહેમત ઉઠાવવામાં આવી હતી જેને વિદ્યાર્થીઓના વાલીઓને બિરદાવી હતી અકિલ મલિક જેસટીવી રાધનપુર